સુરતમાં વિશ્વકર્મા જ્ઞાતિ મંડળનો દ્વિશતાબ્દી મહોત્સવ એટલે કે બીજો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. પુણા ગામ ખાતે આવેલી દરજી સમાધિ વાડી ખાતે આ મહોત્સવ ઉજવાયો હતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય સંસ્કૃતિને જાણી હતી. શ્રી વિશ્વકર્મા જ્ઞાતિ મંડળ સુરત દ્વારા રાંદલ માતાના 108 લોતા તેડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે વિશ્વકર્મા ગાથાનું પણ આયોજન કરાયું, રાસ ગરબાનું આયોજન કરાયું, સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ સર્વ સમાજના તારલાઓને વિશેષ સન્માનિત કરાયા. 2000 લોકોએ આ સમાજની આ વિશ્વકર્મા કથાનું રસપાન કર્યું અને વિશ્વકર્મા સમાજનો ઇતિહાસ સાંભળીને બધાએ પણ ધન્યતા અનુભવી. 21મી સદીમાં ટેકનોલોજીના યુગમાં લોકો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યારે મુખ્યત્વે સંસ્કૃતિ ભૂલાઈ જાય છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ શું છે તે અંગેનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું. વિશ્વકર્મા જ્ઞાતિ મંડળ સુરત તમામ સભ્યોએ જ્ઞાતિ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંદર મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એમની જે અવિરત પ્રવૃત્તિઓ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી આજે જ્યારે સમાજને કંઈક આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આજે ત્રિદશાબ્દી મહોત્સવ સ્વરૂપે મા ભગવતી રાંદલ માતાના 108 લોટા અને સાથે સાથે આજના આધુનિક ઢબે શ્રી વિશ્વકર્મા ગાથા અને શ્રી ભગવતી રાંદલ માતાની ચરિત્ર ગાથાનું ભવ્ય આયોજન કરેલું હતું. આ આયોજનની અંદર શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુથાર જ્ઞાતિ મંડળના આશરે 2000 જેટલા જ્ઞાતિ બંધુ ઉપસ્થિત રહી એક સાથે પ્રસાદ ગ્રહણ કરી અને ભવ્ય રાસ ગરબાની જમાવટ લઈ અને માતાજીને 5 વાગે વિદાય આપવાના. આજના આ પ્રસંગે વિશ્વકર્મા ગૌરવ ગાથા અને શ્રી મા ભગવતી રાંદલના જે 108 લોટાનો કાર્યક્રમ છે તો આ પ્રસંગે અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુતા જ્ઞાતિના તમામ જ્ઞાતિ બંધુઓની હાજરીમાં જ્યારે આ સારી રીતે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું સચિવ મંડળ વતી તમામ હાજર મહેમાનો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરું છું. વર્ષની અવિરત યાત્રા પૂર્ણ કરી અને 21મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે માતાજીના મા ભગવતીના 108 લોટાનો જે કાર્યક્રમ કર્યો છે તે ખરેખર કાબિલે તારીફ છે અને આ સત્સંગ મંડળ નિસ્વાર્થ ભાવે અને અમારા સમાજ માટે પણ ઘણી બધી પ્રવૃત્તિ કરી રહ્યું છે તો આજે એને ખરેખર બિરદાવવું જોઈએ અને મા ભગવતીના અને વિશ્વકર્મા દાદાના આશીર્વાદ એમની ઉપર સદાય વરસતા રહે એવી અમારી શુભ લાગણી છે. જય વિશ્વકર્મા. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.